નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. છેલ્લા ઘણા સમયથી લોકો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા. સતત વરસાદ ખેંચાતા ખેડૂતોની સાથે લોકો પણ ચિંતામાં મુકાયા હતા. ત્યારે મેઘરાજાએ પોતાના ધમાકેદાર બેટિંગ કરતા આખા સૌરાષ્ટ્રને પાણી પાણી કરી નાખ્યું, જેમાં જામનગરમાં તો બારે મેઘ ખાંગા થતા અનેક ગામો પાણીમાં ડૂબ્યા. એટલું જ નહીં, રાજકોટ અને જૂનાગઢમાં પણ આ ફાટતા લોકો પર આફત આવી પડી. ત્યારે આજે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, જળતાંડવ. મેઘરાજાએ જામનગર શહેર સહિત આખા જિલ્લાને ગમરોળી નાખ્યું. સતત થયેલા મુશળધાર વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા, તો અનેક જગ્યાએ તો એવી સ્થિતિ ઊભી થઈ કે લોકોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવા પડ્યા. ગુજરાતમાં મેઘરાજાએ પોતાની અંતિમ ઇનિંગ શરૂ કરી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મુશળધાર વરસતા જળતાંડવ સર્જાયું છે. તેમાં પણ જામનગરમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ છે. જામનગર જિલ્લો કે જે હાલાર પંથકથી ઓળખાય છે, ત્યાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું. જામનગરના કાલાવાડમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, તો સાથે જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફ્લો થતા મોટાભાગના ડેમમાંથી પાણી છોડાયા, જેના કારણે જિલ્લાના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, જેમાં ઘરના ઘર ડૂબી જતા લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે તેવી હાલત થઈ છે. શહેરના રસ્તાઓ પરથી તો જાણે નદીઓ વહેતી થઈ હોય તેવી સ્થિતિ છે. માણસોની સાથે સાથે પશુઓ પણ પોતાના જીવ બચાવવા આમ તેમ ભાગતા જોવા મળ્યા, તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. લોકો કમર સુધીના પાણીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યા, તેમાં પણ મહિલાઓ અને વૃદ્ધ લોકોને ભારે હાલાકી વેઠવી પડી. જામનગરના ગોરીવારો ધુવાવ નાકા પાસે પાણી ભરાતા લોકોની ઘરવખરી પણ પલળી ગઈ, જેથી લોકો પોતાનો બચી શકે તેટલો સામાન સુરક્ષિત જગ્યાએ લઈ જતા જોવા મળ્યા. તો નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતા તંત્ર દ્વારા જામનગરથી રાજકોટ જતી તમામ એસટી બસો પણ બંધ કરી દેવાઈ છે. જામનગર જિલ્લામાં થયેલા અનરાધાર વરસાદના કારણે જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે, જેના કારણે રણજીત સાગર ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે અને ડેમના પાણી જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા. જામનગરનો રણજીત સાગર ડેમ છે છલકાયો છે ભારે વરસાદને પગલે. જે પ્રકારે ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે, જેને લઈને જામનગરની જીવાદોરી સમાન આ રણજીત સાગર ડેમનો તમને જે નજારો છે દેખાવામાંથી આહલાદક દ્રશ્યો છે જે આવી રહ્યા છે, જે ન્યૂઝ 18ના માધ્યમથી અમને આપણે સુધી પહોંચાડી રહ્યા છીએ. જે પ્રકારનો આ જીવાદોરી સમાન રાજાશાહી વખતનો જે રણજીત સાગર ડેમ છે એ છલકાતા જામનગરના જે જામનગરીઓનું જળસંકટ છે અળવું બન્યું છે. ધસમસતા પૂર વચ્ચે હાલ જે આ નદી છે, નદીમાં રણજીત સાગરના નીર છે છલકીને જઈ રહ્યા છે. જે પ્રકારની વાત કરવામાં આવે રંગમતી નાગમતીના જે નીરો છે એ નીર રણજીત સાગરમાં આવતા હતા, ઉપરાંત ઉપરવાસના જે નીરો આવ્યા છે જેને લઈને હાલ જે રણજીત સાગરથી નીચેના જે નદી નાળાઓ છે છલકાઈ રહ્યા છે અને જામનગરના લાખોટા તળાવમાં આ નીર છે જઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે, તેમાં અલિયાબાડા ગામમાં તો જાણે નદીઓ વહેતી થઈ ગઈ છે. એક જ રાતમાં થયેલા અનરાધાર વરસાદમાં આખું ગામ પાણી પાણી થઈ ગયું છે. મેઘરાજાએ તો એવું તાંડવ કર્યું છે કે લોકો તો શું, મૂંગા પ્રાણીઓ પણ કુદરત સામે લાચાર થઈ ગયા. રસ્તા પરથી પૂરની જેમ પાણી વહેતા થતા પશુઓ પણ તણાવા લાગ્યા.
अनराधार वरसादથી અલિયાવાડા ગામ વચ્ચેથી નદીઓ ગાંડીતૂર બનીને વહેતી થઈ છે અને નદીઓના પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા છે। અનેક સોસાયટીઓમાં પણ કમર સુધીના પાણી જોવા મળ્યા, સાથે જ લોકોના વાહનો પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। તેમાં પછી ટુ વ્હીલર હોય કે રિક્ષા હોય કે પછી કાર જેવા મોટા વાહન હોય, બધું જ પાણીમાં હતું। નદીઓમાં ઘોડાપૂર આવતા નદી નાળાઓ છલકાયા છે। એટલું જ નહીં, ગામની સાથે સાથે લોકોના ખેતરો પણ પાણીમાં ગરકાવ છે। ખેતરોમાં કમર સુધીના પાણી ભરાયેલા છે। ખેતરોમાં બાંધેલા પોતાના ઢોર ઢાંખરને બચાવવા માટે લોકોએ ટ્રેક્ટર જેવા વાહનોની મદદ લેવી પડી। અલિયાબાડામાં 6-8 ફૂટ સુધીના પાણી ભરાતા લોકોને ઘરોની અગાસીનો સહારો લેવો પડ્યો, ત્યારે અનેક જગ્યાએ લોકો પોતાના ઘરની છત પર ફસાઈ જતા 25 જેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો। જે માટે ગામ લોકોએ દોરડા અને પાઇપ જેવા સાધનોનો સહારો લીધો અને પોતાના જીવ જોખમમાં મૂકીને પાણી વચ્ચે ફસાયેલા લોકોને હેમખેમ બહાર કાઢ્યા। અનરાધાર વરસાદમાં જામનગર જિલ્લાનું સપડા ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામ વચ્ચેથી જ પૂરની જેમ પાણી વહેતા થયા। રહેણાંક વિસ્તારોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા, તો લોકોના ઘર પણ અડધા ડૂબેલા જોવા મળેલા। સપડા ગામમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પાણી જ પાણી થયા છે। જામનગર જિલ્લાભરમાં થયેલા મુશળધાર વરસાદથી લોકો ત્રસ્ત બન્યા છે। ગ્રામ્ય વિસ્તારની નદીઓ ગાંડીતૂર બનતા નદીઓના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા છે। ગામના મોટાભાગના લોકોના ઘરો ગરકાવ થયા છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી તો પલળી છે, સાથે ઘરોમાં પાણી હોવાથી લોકોને ઘરોની છત પર આશરો લેવાની ફરજ પડી। ગામના ઘરોની સાથે સાથે મંદિરો પણ પાણીમાં ગરકાવ છે। જે રીતે નદીના પાણી વહી રહ્યા છે તે હવે લોકોને ડરાવી રહ્યા છે। જામનગરના અન્ય ગામની જેવી જ સ્થિતિ છે, તેવી જ સ્થિતિ ખીમરાણાના ગામની પણ છે। ભારે વરસાદના કારણે ખીમરાણા ગામ બેટમાં ફેરવાયું છે। નદીમાં ઘોડાપૂર આવતા પાણી ગામમાં ઘૂસી ગયા છે। તેમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનો પાણીમાં ડૂબ્યા છે, તો સાથે જ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક અડધા પાણીમાં ડૂબેલા જોવા મળ્યા, તો કાર જેવા વાહન તો પાણીમાં ગરકાવ જ હતા। હાલ જે મુખ્ય હાઈવે છે, હાઈવે ઉપરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હાલ જે હાઈવે છે, હાઈવે નદીમાં પરિવર્તિત થઈ ગયો છે। પૂરની સ્થિતિ અહીં નિર્માણ થઈ ગઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે જિલ્લાના તમામ જે તાલુકાઓ છે તે તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જામનગરની ભાગોળે આવેલા જે ખીમરાણા ગામ છે, આ ઉપરાંત મહાપ્રભુજીની બેઠક છે, અલિયાબાડા છે, આ ઉપરાંત બાંગા છે, આ તમામ ગામોમાં છે ત્યાં એક એક માણ જેટલા પાણી છે તે ઘૂસી ગયા છે અને પરિસ્થિતિ છે તે બેકાબુ બની છે। હાલ પણ જે પ્રકારે આપ ન્યૂઝ 18ના સ્ક્રીન ઉપર આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ જે ગળા સુધીના પાણી છે, પાણીમાંથી અમે આપને આ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ, ત્યારે જામનગરમાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે જામનગર રાજકોટ વચ્ચેના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ જામનગરના ગામોમાં વરસાદથી ગામડાઓમાં પાણી ભરાયા છે, ત્યારે જામનગરના હીરપર ગામની પણ એવી જ સ્થિતિ છે। રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં છોડાયેલા પાણી હીરપર ગામમાં ઘૂસ્યા છે, સાથે જ ગામમાંથી નીકળતી નદી પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહેતી થઈ છે। તો રણજીત સાગર ડેમમાંથી છોડાયેલા પાણી નાધુના ગામમાં પણ ભરાઈ ચૂક્યા છે। જામનગર જિલ્લામાં 12 મેઘ ખાંગા થયા છે। એક રાતમાં જ આવેલા વરસાદે લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે।
જિલ્લાના મોટા ભાગના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે બાંગા ગામે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા. ગામમાં 10-12 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો માટે હવે ઘરની છત જ આશરો બની છે. ત્યારે અનેક લોકો પાસે ખાવા પીવાની વસ્તુ પણ ન હોવાથી અને નદીના પાણીનું સ્તર વધતું હોવાથી ફસાયેલા તાત્કાલિક એરલિફ્ટ કરાયા. મહત્વનું છે કે જિલ્લાના 3 ગામોમાં 30થી વધુ લોકોને તાત્કાલિક મદદ કરવા માટે નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો હતો, જેને લઈને બાંગા ગામમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવાયા છે. જામનગરમાં થઈ રહેલા અનરાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થયા છે, ત્યારે જામનગરના ભોઈવાડામાં તો લોકોના ગળા સુધી પાણી ભરાયા છે. એકાએક થયેલા ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ભોઈવાડા બેટમાં ફેરવાઈ ગયું છે. લોકોના ઘરોના ઘર પાણીમાં ગરકાવ છે. લોકો જીવ બચાવવા માટે ફાંફા મારી રહ્યા હતા, ત્યારે આવા લોકોને બચાવવા માટે ફાયર વિભાગની ટીમ પણ અથાગ મહેનત કરતી જોવા મળી. માત્ર જામનગર જ નહીં, રાજકોટ અને જૂનાગઢની પણ એવી જ સ્થિતિ છે. રાજકોટ શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, તો જૂનાગઢમાં થયેલા અનરાધાર વરસાદથી લોકોનું જીવવું અઘરું થઈ પડ્યું. રાજકોટમાં બારે મેઘ ખાંગા થતા લોકો પર આફત આવી પડી. રાજકોટનો રામનાથપરા વિસ્તાર જાણે દરિયામાં સમાઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી. મુશળધાર વરસાદના કારણે આજી નદી ગાંડીતૂર બની હતી. જે રીતે પાણી વહેતા થયા હતા તે પરથી તો લાગતું હતું કે આજીના પાણી રસ્તામાં આવનાર તમામ વસ્તુને પોતાની સાથે તાણી જશે. તો સાથે જ નદીના પાણી રામનાથપરામાં મહાદેવના મંદિર સુધી પહોંચી જતા મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું. આજી નદી ગાંડીતૂર બનતા લોકો પણ નદીના રૌદ્ર સ્વરૂપને જોવા માટે ઉમટી પડ્યા હતા. મેઘરાજાએ રાજકોટમાં શ્રીકાર વરસાદ વરસાવ્યો છે. એક જ રાતમાં થયેલા અનરાધાર વરસાદના કારણે આખું રાજકોટ શહેર પાણી પાણી થયું. અનરાધાર વરસાદને પગલે રાજકોટની પાટીદાર સોસાયટી અને એરપોર્ટ રોડ પાણીમાં ઘૂંટણસમા પાણી ભરાયા. સોસાયટીના રસ્તાઓ પરથી તો જાણે નદીઓ વહેતી થઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ. વહેતા પાણીમાં રસ્તો ક્યાં છે તેનો અંદાજ લગાવવો પણ લોકો માટે અઘરો હતો. તો સાથે જ સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. તો આવી જ સ્થિતિ માધાપર વિસ્તારની પણ હતી. ધોધમાર વરસાદના પગલે શહેરની માધાપર ચોકડીએ ઢીંચણસમા પાણી ભરાયા અને પાણી પણ એવા કે જાણે રસ્તા તળાવ બની ગયા. તો સાથે જ માધાપરમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધસમસતો પાણીનો પ્રવાહ છે તે પણ જોઈ શકાય છે કે કયા પ્રમાણમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટનો એક ડેમ છે કે જે હાલ અત્યારે 2 ફૂટ ઓવરફ્લો થવાને આડે હવે બસ બાકી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે કે રાજકોટનો ન્યારી એક ડેમ કે જેના દરવાજા છે તે ખોલી નાખવામાં આવે છે. તો સાથો સાથ નીચાણવાળા વિસ્તારો છે તે તમામમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પોપટપરા અંડરબ્રિજ આસપાસ પાણી ભરાયા. એટલું જ નહીં, બ્રિજની અંદર તો પાણી હતા, સાથે જ નજીકની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ જોવા મળી. સોસાયટી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી, કારણ કે એક જ રાતના વરસાદમાં શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં નદીઓની જેમ પાણી વહેતા જોવા મળ્યા. અહીંના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાવા લાગતા કેવડાવાડી અને લલુડી વોકડી વિસ્તારમાંથી સ્થાનિકોને કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કઢાયા. રાજકોટ અને કાલાવડ મેટોડા જીઆઈડીસી વચ્ચેના રસ્તા પર વાગુદડ નદીના પાણી ફરી વળતા હાઈવે બંધ કરવાની ફરજ પડી.
राजकोट जिल्लाभरमां सतत वरसादना कारणे न्यारी एक डेममांथी पाणी छोड़ायुं, जेना कारणे वागुदड़ नदीना जलस्तर वधता नदीना पाणी हाईवे पर फरी वळ्या, जेथी पोलीसे राजकोट अने कालावाड़ मेटोडा जीआईडीसी वच्चेनो हाईवे बंद करी दीधो हतो। राजकोटना उपलेटामां मेघराजाए तोफानी बेटिंग करी, गणतरीना कलाकोमां ज उपलेटामां 4 इंच जेटलो वरसाद वरसता सर्वत्र पाणी पाणी थया। उपलेटाना नीलाखा गाम तथा सीम विस्तारमां गोठण समा पाणी भराता लोकोने भारे हालाकी वेठवी पड़ी। भारे वरसादना पगले उपलेटा पासे आवेला वेणु 2 डेमना दरवाजा खोलवामां आव्या, जेना कारणे वेणु नदीमां घोड़ापुर आवता नीलाखा गाम अने सीम विस्तार पाणीमां गरकाव थयो हतो। लोधिकामां पण भारे वरसादना कारणे ठेर ठेर पाणी भराया, अनेक डेम ओवरफ्लो थता पुल परथी भयजनक रीते पाणी वहेता थया, त्यारे लोधिकाना पीपळिया गामे एक ईको कार पाणीना प्रवाहमां तणाई, कार चालके विजुडी डेमना चेक डेमना पुल परथी पाणी वच्चेथी पसार थवानो प्रयास करता कार पाणीमां तणाई हती, त्यारे सदनसीबे आ घटनामां कोई जानहानि थवा पामी न हती। राजकोट जिल्लाना धोराजी पंथकमां धोधमार वरसाद वरस्यो, भारे वरसादना कारणे धोराजीना वोकळा कांठा विस्तारमां नदी जेवा दृश्यो जोवा मळ्या। भारे वरसादना कारणे वोकळा कांठा विस्तार पाणी पाणी थयो, रहेणाक विस्तारनी वच्चेथी धसमसती नदीनी जेम पाणी वहेता थता लोको पण मुश्केलीमां मुकाया हता। राजकोट जिल्लाना धोराजीमां मेघराजा धोधमार वरसाद वरस्या, एक ज रातमां अंदाजे 5.5 इंच वरसाद खाबकता धोराजीना पंचनाथ महादेव मंदिर नजीक आवेली सफुरा नदी गांडीतूर बनी हती। धोराजी शहरनी साथे साथे ग्राम्य विस्तारमां पण मेघराजा मन मूकीने वरस्या। आखी रातना भारे वरसादना कारणे धोराजीना केटलाक विस्तारमां गोठण समा पाणी भराया। भारे पवन साथे धोधमार वरसाद थता धोराजीना ग्राम्य पंथक मोटी मारड परणी भूतवड पीपळिया जमनावड सहितना गामोमां वरसादी पाणी फरी वळ्या, साथे ज नीचाणवाळा विस्तारोमां पाणी भराता लोकोने भारे हालाकी वेठवी पड़ी। राजकोट जिल्लामां भारे वरसादना ठेर ठेर पाणी भरावाना दृश्यो सर्जाया। आ दृश्यो कोई नदीना नहीं परंतु धोधमार वरसादना कारणे भरायेला पाणीना छे। भारे वरसादना कारणे धोराजीना शाक मार्केट विस्तारमां नदी जेवा दृश्यो जोवा मळ्या। धोराजीमां सतत वरसी रहेला वरसादना कारणे विविध विस्तारोमां पाणी भराया हता। धोराजीमां धोधमार वरसादने लईने चारे तरफ पाणी ज पाणीना दृश्यो जोवा मळ्या, त्यारे धोराजीना रामपरा विस्तारना अनेक घरोमां पाणी भराता लोकोने भारे हालाकी वेठवी पड़ी हती। भारे वरसादना कारणे लोकोना घरोमां पाणी भराता लोकोने पाणी उलेचीने घरमांथी पाणी काढवानी फरज पड़ी हती। राजकोटनी साथे साथे गोंडलमां पण मेघराजाए जमावट बोलावी। 24 कलाकमां अंदाजे 5 इंच जेटलो वरसाद खाबकता लालपुल सहितना नीचाणवाळा विस्तारोमां पाणी भराया, साथे ज उमवाळा ब्रिज आशापुरा ब्रिजमां गरकाव थता वाहन व्यवहार बंद करायो, तो अंडर ब्रिजमां पण वरसादना पाणी भराता अंडर ब्रिज स्विमिंग पूल बनी गया हता। जामनगर राजकोटनी साथे साथे जूनागढ़मां पण मेघराजाए मेघतांडव मचाव्यो। जूनागढ़ जिल्लाभरमां कलाकोनी अंदर ज भरपूर वरसाद थता जूनागढ़ पाणीमां गरकाव थयो, तो साथे ज गिरनार पर्वत पर अनुराधार वरसाद थता दामोदर कुंडमां पूर आव्यो। दामोदर कुंडना पाणी भयजनक रीते वहेता थता लोको पण चिंतामां मुकाया हता। तो विशेष रिपोर्टमां अत्यारे बस आटलुं ज। नमस्कार।